महाकाली मंदिर खाते योजवामां आव्यो हतो, जेमां नवा चूंटायेला सरपंच तथा सभ्योनुं फूलहार पहेरावीने सन्मान करवामां आव्यो हतो। તેઓને મળેલ અધિકારો વિશે પણ જે રીતે સમજ આપવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે જિલ્લા પ્રમુખ કમલેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, તાલુકા સદસ્ય રાજ પટેલ અને તાલુકા પ્રમુખ અમરીશભાઈ પટેલ, શહીદભાઈ ભાણાલાલ સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાંતિ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત સરપંચનો સન્માન સમારંભ તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી યોજવામાં આવેલ। પ્રથમ તો આજના 1/1/2022ના નવા વર્ષે હું તમામ બંને તાલુકાના વિસ્તારના પ્રજાજનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું અને સરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓને પણ જે નવા ચૂંટાયા એમને અભિનંદન પાઠવું છું। અને તમે ખૂબ પ્રજા માટે સારું કામ કરો, આવનારા 5 વર્ષ પ્રજાલક્ષી કામો કરી અને આપ આપની નામના મેળવો એવી હું આપ સૌને વિનંતી પણ કરું છું। કોંગ્રેસ પક્ષ દ્વારા આજે તમામ સરપંચશ્રીઓનો સન્માન સમારંભ કરવામાં આવ્યો, ખૂબ મોટી સંખ્યામાં સરપંચશ્રી સભ્યશ્રીઓ પણ હાજર રહ્યા, એ તમામને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। અને કોંગ્રેસ પક્ષ દ્વારા આવનારા દિવસોમાં વિસ્તૃત કારોબારીમાં અમે નક્કી કર્યું છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની સૂચના અનુસાર તમામ બૂથ ઉપર પેજ પ્રમુખ અને જનમિત્ર બનાવવાની કામગીરી આજે અમે 1/1/2022થી શરૂ કરીએ છીએ અને આવનારા 2 મહિનામાં સમગ્ર પ્રાંતિજ અને તલોદ તાલુકામાં તમામ બૂથ દીઠ પેજ પ્રમુખો બનાવવાનું જે અમારું અભિયાન છે એને અમે પરિપૂર્ણ કરીશું। કોરોના કાળમાં રાજ્યમાં માર્કેટયાર્ડની પરિસ્થિતિ કથળી હતી, પરંતુ ઊંઝા માર્કેટયાર્ડે વેપારમાં વધારો કરીને એક નવો રાહ ચીંધ્યો છે। ઊંઝા માર્કેટયાર્ડને એશિયાનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર માનવામાં આવતું હોય છે અને આ માર્કેટયાર્ડે છેલ્લા 2.5 વર્ષમાં